કંડક્ટર અને વિદ્યાર્થી વચ્ચે મારામારીના મામલે રાજકોટ એસટી વિભાગે કડક કાર્યવાહી કરી છે અને કંડક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગાઉ લીંબડીના રૂટમાં બબાલ થઈ હતી તેમજ વિદ્યાર્થીને માર મારતો વિડીયો પણ વાયરલ થયો હતો. રાજકોટ એસટી વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવા નથી માંગતું, આથી તરત જ સક્રિય બનીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફોનલાઈન પર જોડાઈ ગયા છે સંવાદદાતા વીરેન. વીરેન, કંડક્ટર અને વિદ્યાર્થી વચ્ચે મારામારીના મામલે હાલ તો રાજકોટ કહી શકાય એસટી વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ સમગ્ર મામલો શું હતો? ચોક્કસથી ભાવિકા, વાત કરવા તો ગઈકાલે રાજકોટ એસટી વિભાગ અસ્તક લીમડી કટારિયા રૂટની એસટી બસમાં કંડક્ટર દ્વારા મુસાફરી કરી રહેલ વિદ્યાર્થી સાથે ઝપાઝપી અને માર મારતો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ અનેક પ્રકારની ચર્ચાઓ પણ વહેતી થવા પામી હતી. ખાસ કરીને જે વિડીયો વાયરલ થયો હતો તેમાં કંડક્ટર દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવતો હોવાનું જણાઈ આવ્યું હતું. પણ જોકે સામે વિદ્યાર્થી દ્વારા પણ કંડક્ટર સાથે અપશબ્દો બોલવામાં આવતા હોવાનું પણ વાયરલ વિડીયોમાં જણાયું હતું. જોકે ત્યારબાદ બંને પક્ષો એ સમાધાન પણ કરી લીધું હતું, પરંતુ આ જ બનાવને પગલે રાજકોટ એસટી વિભાગે હાલ કંડક્ટર પ્રદીપસિંહને પોતાના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ કંડક્ટર સસ્પેન્ડ થતા અનેક ચર્ચાઓ પણ વહેતી થવા લાગી છે. જી ભાવિકા. જી વીરેન, આભાર જાણકારી માટે.